ધોરણ 12 સાયન્સના બોર્ડના વિદ્યાર્થીઓ માટે વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણ વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો દ્વારા નિયમિત રીતે વિદ્યાર્થીઓને વિવિધ વિષયનું સતત માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય ગીતાબેન બળગાએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહીને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ સુધી પહોંચાડવામાં વધુમાં તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓની આયોજનબદ્ધ તૈયારીઓ અને શ્રેષ્ઠ પરિણામ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સતત કરાયેલી તનતોડ મહેનત જવાબદાર ગણાવી હતી. વધુમાં તેમણે દરેક વાલી અને વિદ્યાર્થી દીકરીઓને વિશ્વભારતી શરૂ થયેલા કોલેજ BBA, BCA, BCOM અને BSCની અંગે પણ જણાવ્યું હતું, જેને લીધે વિદ્યાર્થી અને વાલીઓ ઉચ્ચ અભ્યાસના અર્થે સુવિધા પણ આ કેમ્પસમાં મળી રહેશે એનો આનંદ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થી અને વાલી મિત્રોએ શાળા પરિવારની નવી કોલેજનું આગમન માટેની શુભેચ્છા અને અભિનંદન આપ્યા હતા. પ્રથમ નંબરે વાસાણી સ્નેહા 92.68%, બીજા નંબરે સતાણી કિનલ 92.23%, ત્રીજા નંબરે મહેતા માહી 85.15%, ચોથા નંબરે ડોડિયા દિયા 82.75%, પાંચમા નંબરે કોલડિયા ચારમી 81.71%, છઠ્ઠા નંબરે લાખાણી રિયા 77.25%. તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળા ટ્રસ્ટી મંડળ સેવા દેવચંદ સાવજ, કિશોરભાઈ સાવજ, જયત્રીભાઈ પંડ્યા અને બંને આચાર્ય બહેનો શ્રીમતી ગીતાબેન બરદાસ અને શ્રીમતી હવોવીબેન ડુમસિયાએ અભિનંદન પાઠવ્યા હતા. એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મેં 85% મેળવીને થર્ડ રેન્કે પાસ થઈ છું અને મેં સ્કૂલમાં છેલ્લા 2 વર્ષથી જ છું. આપ 11મું અને 12મું ધોરણ અહીં ભણ્યા છો. આપને પહેલા જ્યાં ભણતા હતા અને અહીંયા 2 વર્ષ ભણ્યા, કેવું બે વચ્ચેનો ડિફરન્સ લાગે છે? એકચ્યુઅલી ડિફરન્સ તો ખૂબ જ મોટો લાગે છે, કારણ કે જ્યારે હું ભણતી હતી બીજી સ્કૂલમાં તેના કરતાં અહીં આવીને ખૂબ જ મને નવી નવી પ્રવૃત્તિઓ શીખવા મળી. સ્ટેજ પરફોર્મન્સ કરવા માટે મને કોન્ફિડન્સ મળ્યો, જે બાહ્ય બધી પ્રવૃત્તિઓ થાય છે તેના કારણે બીજી બધી પ્રવૃત્તિમાં પણ આપણે આગળ વધવાની દિશા મળે છે. આજના સમયમાં કો એજ્યુકેશનમાં આપ જ્યારે ગર્લ્સ સ્કૂલમાં ભણો છો તો આપને બીજા કરતાં તમે અલગ છો, એવું કેવી રીતે લાગે છે તમને? એટલે હું પહેલાં જ્યાં ભણી હતી 9th 10th ત્યાં કોઈ એજ્યુકેશન જ હતું, તો તેના કરતાં મને ગર્લ્સ સ્કૂલમાં વધારે મજા આવી, કારણ કે જે બાર સ્ત્રીઓ માટે થાય છે સશક્તિકરણનું, તો એક ગર્લ્સ સ્કૂલમાં આ રીતની સ્ત્રીઓને કે છોકરીઓને બધી જ કેળવણી આપવામાં આવે છે, તો તે આગળ જતાં બધી જ ગર્લ્સને ખૂબ જ ફાયદાકારક છે. આપ અહીંયા ઘણી 7 વર્ષથી ભણ્યા છો, અહીંયા હોસ્ટેલની પ્રવૃત્તિઓ કેવી હતી? અહીંયા ભણવામાં બીજી એક્ટિવિટીઝ સાયન્સને લગતી સાધન સામગ્રીઓ પ્રેક્ટિકલ આપ કેવી રીતે કરતા હતા તે વિશે કહો. હોસ્ટેલમાં હું રહેતી હતી એટલે હોસ્ટેલનો તમે ખૂબ જ ફાયદો ઉઠાવ્યો છે, કારણ કે હોસ્ટેલમાં બોર્ડની પ્રિપરેશન કરવા માટે જે મોબાઈલ છે, ટીવી છે, આપણે માઇન્ડ ડિસ્ટ્રેક્ટ કરતા જે પદાર્થો છે તેનાથી આપણે દૂર રહીએ છીએ, અને પ્લસ કે આપણે સ્ટડીનું વાતાવરણ અહીંયા ક્રિએટ થાય છે. એક તો આ સ્કૂલનું એન્વાયરમેન્ટ ખૂબ જ સારું છે, તો આપણે મનની શાંતિ હોય છે, તેથી અમે અમારી રીતે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકીએ, અને ડિસ્ટ્રેક્ટ કરતા પદાર્થોથી હોસ્ટેલમાં ખૂબ જ દૂર રહેવા માંડે છે, તે ખૂબ જ સારું છે. આપના જેવા જે બીજા 10મા 12માના વિદ્યાર્થીઓ છે, આપ શું સંદેશ પાઠવો છો? તેઓને હું એવું જ કહેવા માંગુ છું કે સૌથી પહેલું તો કે જેઓ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેવા માંગે છે તો તેઓ એવું નહીં વિચારે કે હોસ્ટેલમાં ઘરથી દૂર રહેવાનું, મમ્મી લોકો પપ્પા પેરેન્ટ્સની યાદ આવે, કારણ કે હોસ્ટેલમાં રહેવાથી આપણે એક નવી દિશા મળે છે અને આપણે આપણે ધાર્ય લક્ષ્ય સુધી પહોંચી શકીએ. કોરોના કાળના 2 વર્ષ પછી આજે શિક્ષણ કાર્ય શરૂ થયું અને એમાં કહેવાય કે આ વૈશ્વિક મહામારીના દ્વિતીય તબક્કામાં આપણે જ્યારે પ્રથમ બોર્ડની પરીક્ષાનું પરિણામ મેળવ્યું છે એમાં ધોરણ 12 સાયન્સનું અમારું પરિણામ ખૂબ જ સરસ રહ્યું છે, જેમાં પ્રથમ ક્રમાંકે સ્કૂલમાં શાળાની વિદ્યાર્થીની વાસાણી સ્નેહા કે જે 92.78% સાથે શાળામાં ફર્સ્ટ ક્રમાંકે આવી છે, અને સતાણી ક્રિનલ પણ 92.48% સાથે સેકન્ડ ક્રમાંકે આવી છે, જ્યારે ડોડિયા દિયા 85.77% સાથે ત્રીજા ક્રમાંકે આવી છે. આટલા સારા પરિણામ માટે જે સતત વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા અહીં માર્ગદર્શન અપાય છે, જે પૂર્વ તૈયારીઓ કરાવાય છે, એના માટે જવાબદાર ગણાવી શકાય. પણ આપણે ઘણા વર્ષોથી આપણે ગર્લ્સ સ્કૂલ આપણે અહીંયા અંતરિયાળ વિસ્તારમાં ચલાવી રહ્યા છીએ, આટલું સારું પરિણામ કેવી રીતે મેળવી શકીએ છીએ, તેની પાછળના શું કારણો છે તે વિશે પણ કહો. આ શાળાને 7મું વર્ષ પસાર થઈ રહ્યું છે અને આટલા સારા પરિણામ, જો કે ગ્રામ્ય વિસ્તાર છે એટલે આપણે એમ કહી શકીએ કે સિટી જેવી ક્રીમ વિદ્યાર્થીઓ અહીં નથી આવતા, પણ અહીં શિક્ષકોની તનતોડ મહેનત થકી જે ક્રીમ નથી એને પણ આપણે ક્રીમ બનાવીએ છીએ. અહીં જે વિષય શિક્ષકો છે, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ,
આ તમામ જે મુખ્ય વિષયના શિક્ષકો છે એ ખૂબ જ અનુભવી, ખૂબ જ હોનહાર અને ખૂબ જ મહેનત કરાવનાર એવા સંઘર્ષથી વિદ્યાર્થીઓને સારા એવા પરિણામો સુધી લઈ જનાર શિક્ષકોની ટીમ અમારી સાથે છે કે જેમના પ્રયત્ન અને અમારું પણ જે આયોજન અત્યાર સુધી એવું થતું હતું કે બોર્ડમાં સારા પરિણામ માટે અમો પ્રી બોર્ડ એક્ઝામ લેતા હતા, આ વખતે એક સ્ટેપ એડવાન્સ જઈ અને પ્રી સ્માર્ટ બોર્ડ એક્ઝામ થકી વિદ્યાર્થીઓનું આટલું શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે સક્ષમ થયા છીએ. પ્લસ કે ગર્લ્સ હોસ્ટેલ પણ અહીં છે, એટલે મોટાભાગની જે વિદ્યાર્થિનીઓ છે એ અહીં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, સમયાંતરે તેમને માર્ગદર્શન અપાય છે, સમયાંતરે તેમના માટે જે એક્સ્ટ્રા વર્ગો હોય, કોચિંગ ક્લાસ હોય તેમનું પણ આયોજન કરાવાય છે અને શિક્ષણ કાર્યના કલાક સિવાય પણ એક્સ્ટ્રા મહેનત આ વિદ્યાર્થીઓ પાછળ કરીએ છીએ, જેના કારણે આ વિદ્યાર્થીઓ આટલા સરસ પરિણામો લાવે છે.